प्रश्न है पारदर्शक मध्यम वडे थतुं ध्रुवीभवन अने ते परथी बूस्टरनो नियम लखो तथा तेनुं सूत्र मेळवो अथवा साबित करो। हवे आ प्रश्न जुए ए पेला थोड़ी केटलीक बीजी बाबतो समझी लीए अने पछी प्रश्न ने शुरुआत करिए। तो अहींया जो एक हवानुं माध्यम छे माध्यम एक जेनो वक्री गणांक एक अने बीजुं माध्यम छे पारदर्शक माध्यम छे पारदर्शक माध्यम અને જેનો વક્રી ગણાંક મ્યુ છે। હવે જ્યારે કોઈ માધ્યમ જ્યારે કોઈ પ્રકાશનું કિરણ માધ્યમ એક માંથી માધ્યમ બે માં દાખલ થાય એટલે તમને ખબર છે કે એ કિરણ થોડું આખું ભરે છે અને ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્રમાં આપણે ભણી ગયા હતા કે પ્રકાશનું વક્રીભવન ઉપરાંત આંશિક પરાવર્તન પણ થતું હોય છે, થોડો ઘણો પ્રકાશ પરાવર્તિત પણ થાય છે। એટલે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય પારદર્શક માધ્યમમાં દાખલ થાય એટલે એનું વક્રીભવન પણ થાય અને ઉપરાંત થોડા ઘણા અંશે પરાવર્તન પણ થાય। બીજી કેટલીક બાબત એ પણ ધ્યાન રાખો કે સૂર્યમાંથી જે આવતો પ્રકાશ છે એ અધ્રુવભૂત પ્રકાશ હોય છે એટલે એમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો બધી જ દિશામાં દોલન કરતા હશે આ રીતે આ પ્રમાણે। એટલે મેં આજે સમતલ છે બોર્ડનું સમતલ એને સમાંતર સદિશો લીધા છે, આ તીર વાળા સદિશો એ સમતલને સમાંતર કહેવાય અને એકબીજાને સમાંતર છે। જ્યારે બીજા સદિશો આ ડોટ વડે દર્શાવું છું, ડોટ એટલે શું કે જે સમતલને આમ લંબ હોય, પછી બીજા આમ ત્રાસા સદિશો પણ બતાવી શકીએ પણ આપણે એ બતાવતા નથી। તો અહીંયા મેં બે અધ્રુવભૂત પ્રકાશમાં આપાત પ્રકાશ સૂર્યમાંથી આવતો હોય અને કેવો હોય અધ્રુવીભૂત એમાં વિદ્યુત ક્ષેત્રના બે પ્રકારના સદિશો બતાવ્યા છે, કયા? એક સમતલને સમાંતર, સમતલને સમાંતર, તો આ બોર્ડના સમતલને સમાંતર છે કયા? તીરવાળા। અને એ સમાંતર ઘટકોને પાઈ ઘટકો કહે છે, પાઈ ઘટકો। બીજા કયા? આ ડોટવાળા જે સમતલને કેવા આમ લંબ હોય, સમતલ ને લંબ જેને ડોટ વડે દર્શાવે અને એને સિગ્મા ઘટકો કહે છે। આ તમારે યાદ રાખો, જો આ જે વિદ્યુત ક્ષેત્રના સદિશો એકબીજાને તો સમાંતર જ હોય, આ પાઈ ઘટકો લઈ લો, જો ઉભા તીર વાળા એટલે પાઈ ઘટકો, આમાં ઉભા બે કાપા જો તો પાઈ ઘટકો, તો પાઈ ઘટકો એકબીજાને સમાંતર હોય અને લંબ ઘટકો પણ સમાંતર હોય એટલે અધ્રુવભૂત પ્રકાશમાં આવા વિદ્યુત ક્ષેત્રના બે સદિશો બતાવેલા છે, બાકીના આપણે લીધા નથી। હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ કે પારદર્શક માધ્યમ વડે ધ્રુવીભવન સમજાવી બૂસ્ટરનો નિયમ લખો અને સૂત્ર સાબિત કરો। ચલો જુઓ, માલસ નામના વૈજ્ઞાનિકે એવું શોધી કાઢ્યું કે જ્યારે કોઈ પારદર્શક માધ્યમની સપાટી પર એટલે પાણીની સપાટી પર, પારદર્શક માધ્યમ એટલે પાણી હોય એની સપાટી પર કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે, અધ્રુવભૂત પ્રકાશ આપાત કરવામાં આવે, ત્યારે પરાવર્તિત પ્રકાશ એ અંશતઃ તલ ધ્રુવીભૂત હોય છે। અંશતઃ તલ ધ્રુવભૂત એટલે કોઈ એક પ્રકારના ઘટકો એમાં મહત્તમ પ્રમાણમાં હોય અને બીજા ઘટકોનું પ્રમાણ બહુ ઓછું હોય। જો આપણે એવું કહી શકીએ કે જો આ સમાંતર ઘટક નીકળી જાય ને સમતલને સમાંતર એટલે આ તીર વાળો ઘટક નીકળી જાય તો આ સંપૂર્ણ તલ ધ્રુવભૂત પ્રકાશ બની જાય, પણ અત્યારે આ કયો કેવો પ્રકાશ હોય છે? અંશત તલ ધ્રુવીભૂત। અને એ રીતે વક્રીભૂત પ્રકાશ પણ અંશત ધ્રુવીભૂત અથવા તલ ધ્રુવીભૂત હોય છે। આ રીતે અમુક ઘટકોમાં વધારે હોય અને અમુક ઓછા પણ હોય। ફરીથી એકવાર, માલસ નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે જ્યારે કોઈ પ્રકાશનું કિરણને પારદર્શક માધ્યમ એટલે પાણીની સપાટી પર આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તિત પ્રકાશ અંશતઃ તલ ધ્રુવીભૂત હોય છે અને તે ઉપરાંત વક્રીભૂત પ્રકાશ પણ અંશતઃ તલ ધ્રુવભૂત હોય છે। હવે સમજો, જ્યારે આ આપાત કોણ, પ્રકાશ જે આપાત કરીએ છે એનો કોણ, આ જે આપાત કરવાનો જે કોણ છે, હા એ આપાત કોણ આપણે આમ બદલતા જઈએ, પ્રકાશનું કિરણ જુદા જુદા ખૂણે આપાત કરતા જઈએ, તો આપાત કોણ બદલીએ એમ
परावर्तित प्रकाश नी ध्रुवी भवन नी स्थिति बदलाती जाय छे। ध्रुवी भवन नी स्थिति बदलावी एटले धारी लो के पहला अहींया बे घटक हता, कोई खूणे तमे प्रकाशनुं किरण आपात कर्युं तो अहींया बे घटक हता, एनाथी थोड़ो खूणो वधारो एटले हवे एक घटक थई गया, आजे समांतर जे एक ज थई, अने कोई चोक्कस खूणे आपात करो एटले अत्यारे जे छे त्यारे आमां कोई घटक वधतो नथी। એટલે પરાવર્તિત પ્રકાશમાં અત્યારે કયા ઘટકો છે? જે સમતલને લંબ, સમતલને લંબ હોય અને એકબીજાને સમાંતર હોય એવા ઘટકો છે। આમાં તીરવાળા કોઈ ઘટકો વધ્યા નથી। આ જે ખૂણો છે ને એ ખૂણા માટે તો આ જે ખૂણો બન્યો એને બુસ્ટર કોણ આઈબી અથવા તો ધ્રુવીભવન કોણ, બુસ્ટર કોણ અથવા ધ્રુવીભવન કોણ થીટા પી અથવા તો આઈબી કહે છે। બે છે, આઈબી અથવા તો બુસ્ટર કોણ પણ કહેવાય અથવા તો ધ્રુવીભવન કોણ પણ કહેવાય, કારણ કે એ ખૂણે આ પ્રકાશનું કિરણ સંપૂર્ણ તલ ધ્રુવભૂત બની ગયું, આમાં ફક્ત એક જ દિશામાં હોય એવા વિદ્યુત ક્ષેત્રના સદિશો બને। હજુ એકવાર સમજી લો બરોબર, માલસનો નિયમ શું કહે છે? માલસ નામના વૈજ્ઞાનિકે એવું શોધી કાઢ્યું કે તમે જ્યારે પારદર્શક માધ્યમ પર કોઈ પ્રકાશને આપાત કરો ત્યારે પરાવર્તિત પ્રકાશ પહેલા કેવું હોય છે? અંશતઃ તલ ધ્રુવીભૂત, અને વક્રીભૂત કિરણ પણ અંશતઃ તલ ધ્રુવીભૂત હોય છે। પરાવર્તિત પ્રકાશની ધ્રુવીભવનની જે સ્થિતિ છે એ આપાત કોણ સાથે બદલાતી જાય છે, અને કોઈ ચોક્કસ આપાત કોણે, કોઈ ચોક્કસ મૂલ્યના આપાત કોણે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે। અને એ વખતે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને, સંપૂર્ણ તલ ધ્રુવીભૂત, પરાવર્તિત કિરણ જ્યારે સંપૂર્ણ તલ ધ્રુવભૂત બને ત્યારે એમાં ફક્ત સમતલને લંબ અને એકબીજાને સમાંતર ઘટકો રહેલા હોય છે, જેને આપણે કયા ઘટકો કહીએ છીએ? સિગ્મા ઘટકો જોઈએ છે, અને આનું પ્રમાણ કેટલું હોય છે? 15%। એટલે આ પરાવર્તિત પ્રકાશ થોડો ઝાંખો હોય છે, કારણ કે આમાંથી આપાત પ્રકાશમાં 100% ઘટક હોય, આ લંબ છે ને સમતલને લંબ એવા 100% ઘટક હોય, એમાંથી એ 15% જાય। તો વક્રીભૂત પ્રકાશમાં આ જે લંબ ઘટકો છે એટલે સિગ્મા ઘટકો, એનું પ્રમાણ 85% હોય છે, અને બાકીના જે સમાંતર છે એટલે પાઈ ઘટકો, એનું પ્રમાણ 100% હોય છે। એટલે આપણે એવું કહી શકીએ મોટાભાગનો અધ્રુવભૂત પ્રકાશ વક્રીભૂત વક્રીભવન પામે છે, જ્યારે પરાવર્તિત પ્રકાશની માત્રા બહુ ઓછી હોય એટલે એની તીવ્રતા બહુ ઓછી હોય છે આ પ્રકાશનું કિરણ ઝાંખું હોય છે, પણ આ ચોક્કસ આપાતપણના મૂલ્ય માટે આ કિરણ સંપૂર્ણ તલ ધ્રુવયુક્ત હોય છે, એટલે આમાં ફક્ત એક જ પ્રકારના ઘટકો વધે છે। તો યાદ રાખો પોલેરાઇઝિંગ કોણ, પોલેરાઇઝિંગ કોણ અથવા તો ધ્રુવીભવન કોણ અથવા તો બુસ્ટર કોણ, બરોબર, કોને કહેવાય? તો આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય માટે, આપાત કોણના, આપાત કોણના કોઈ ચોક્કસ મૂલ્ય માટે પરાવર્તિત કિરણ, પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે, તલ ધ્રુવીભૂત હોય છે, તે આપાત કોણને, તે આપાત કોણને ધ્રુવીભવન કોણ, ધ્રુવીભવન કોણ અથવા ધ્રુવીભવન કોણ થીટા પી અથવા બેમાંથી ગમે તે બુસ્ટર કોણ આઈબી કહે છે। તમે થીટા પી લખો તો આઈબી લખો, બંને એક જ છે। ટૂંકમાં આનો મતલબ એવો થાય કે તમે કોઈ ચોક્કસ મૂલ્યના આપાત કોણે પ્રકાશ કિરણ આપાત થાય ત્યારે જ પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવભૂત હોય, અને એ વખતે એમાં ફક્ત કયા ઘટક હોય? સિગ્મા ઘટક, અને પ્રમાણ કેટલું? 15%, એટલે આ કીધું ઝાંખું હોય। જ્યારે વક્રીભૂત પ્રકાશમાં સિગ્મા ઘટકોનું પ્રમાણ 85% અને સમાંતર ઘટકોનું પ્રમાણ 100%, એટલે આ
अध्रुव प्रकाश हो संपूर्ण अध्रुव हम आगे जो अब अह परावर्तन नियम वापरीए तो जो आई बी है तो आ खूण पण आई बी थाय बूस्टर कोण जेटलो आ वक्रीभूत कोण आर थाय वक्रीभूत कोण आर अने बीजी वस्तु खास याद राखो बूस्टर एवुं साबित कर्युं के परावर्तित किरण ज्यारे संपूर्ण तलध्रुवभूत होय त्यारे परावर्तित किरण अने वक्रीभूत किरण वच्चेनो कोण 90 डिग्री होय छे एटले पाई बाय 2 होय छे आपात कोण परावर्तन कोण समान मूल्य ना होय आने आपणे वक्रीभूत कोण आर कहीए छे अने बूस्टरे शुं साबित करेलुं छे प्रयोगो परथी कि ज्यारे परावर्तित किरण अत्यारे जे स्थिति छे परावर्तित किरण संपूर्ण तलध्रुवभूत होय त्यारे परावर्तित किरण अने वक्रीभूत किरण वच्चेनो कोण 90 डिग्री होय छे तो हवे अहींया शुं लखाशे आकृति परथी जो आ टोटल खूणो केटलो थाय 180 नो थाय शुं लखाय आई बी प्लस पाई बाय 2 प्लस आर बराबर 180 एटले पाई आ टोटल खूणो पाई थाय अहींथी अहींथी आई बी प्लस पाई बाय 2 प्लस आर बराबर पाई थाय हवे जो तो आई बी प्लस आर इक्वल टू पाई माइनस पाई बाय 2 180 માંથી 90 બાદ થાય એટલે 90 વધે એટલે π/2 વધે π માંથી π/2 બાદ થાય તો ib + r તો r બરાબર π/2 - ib હવે તમે અહીંયા આ જગ્યાએ આપાત બિંદુ પાસે સ્નેલનો નિયમ વાપરી એટલે સ્નેલના નિયમ પરથી શું લખાય સ્નેલના નિયમ પરથી तो शू लखा है म्यूवन साइन आई बी म्यूवन साइन आई बी बराबर म्यू टू एट म्यू साइन आर म्यू टू साइन आर हम तब एक काम करो अह तो हवा माध्यम से एक तो साइन आई बी म्यू टू बराबर म्यू माध्यम नो वक्री भ्रंग म्यू एटले पानी होय तो पानी नो जी माध्यम होय पारदर्शक माध्यम जी होय नो वक्री भ्रंग अने साइन आर तो म्यू बराबर साइन आई बी अपॉन साइन आर और आर नी किंमत जे आई थी ए तमे अहीं मूकी दो एटले साइन आई बी अपॉन साइन पाई बाय 2 माइनस आई बी अने जो हवे अहीं साइन आई बी और साइन न्यू माइनस थीटा એટલે કોસ થીટા થઈ જાય એટલે નીચે થઈ જાય કોસ આઈ બી થીટા નથી પણ આઈ બી છે તો આઈ બી લખાય અને સાઈન ભાગ્યા કોસ એટલે ટેન આઈ બી અને આ જે સૂત્ર આવ્યું એને કહેવાય બૂસ્ટરનો નિયમ જેને બૂસ્ટરનો નિયમ કહે છે બૂસ્ટરનો નિયમ કહે છે तो जो बूस्टर नो नियम लखाई केवी रीते ध्यान आपजो पछी अहींया विडियो मां हूं केवी रीते लखवानुं ए बताई दईश एमांथी जोईने तमे लखी दे तो जो आ आई बी एटले शुं पोलेराइजिंग कोण एटले ध्रुवीभवन कोण ए वखते परावर्तित किरण संपूर्ण तलध्रुवभूत होय आ जे आई बी जेटलो खूणो थाय चोक्कस खूणो ए वखते परावर्तित किरण संपूर्ण तलध्रुवभूत होय तो जो आ आई बी नो टेन्जेंट लईए ध्रुवीभवन कोणनो टेन्जेंट એ માધ્યમના વક્રી વળાંક જેટલો હોય એટલે તમે આ ધ્રુવીભવન કોણનો ટેન્જેન્ટ લઈ લો ટેન લઈ લો તો એ તમને શું આપે માધ્યમનો વક્રી વળાંક આપે તો શું નિયમ લખાય જ્યારે પ્રકાશનું કિરણ પારદર્શક માધ્યમની સપાટી પર આપાત થાય ત્યારે આપાત કોણનો ટેન્જેન્ટ આપાત કોણ ના લખો તો ધ્રુવીભવન કોણનો ટેન્જેન્ટ એ માધ્યમના વક્રી વળાંક જેટલો હોય છે અને વધારે સ્પષ્ટ રીતે વ્યાખ્યા લખવી હોય વધારે સારી રીતે નિયમ લખવો હોય तो જ્યારે પ્રકાશનું કિરણ કોઈ પારદર્શક માધ્યમ પર આપાત થાય અને ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલધ્રુવભૂત હોય ત્યારે આપાત કોણ એટલે ધ્રુવીભવન કોણનો ટેન્જેન્ટ એ માધ્યમના વક્રી વળાંક જેટલો હોય છે અને જેને બૂસ્ટરનો નિયમ કહે છે તો જો બૂસ્ટરનો નિયમ લખાય છે
आईबी એટલે શું બૂસ્ટર કોણ અથવા તો આપાત કોણ અથવા ધ્રુવીમાન અને એ ક્યારે મળે આ ખૂણા માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવભૂત હોય તો જો નિયમ શું લખાજે બૂસ્ટરનો જ્યારે પારદર્શક માધ્યમ પરથી પરાવર્તિત થતું કિરણ સંપૂર્ણ તલ ધ્રુવભૂત હોય ત્યારે આ જે આપાત કોણ છે એનો ટેન્જેન્ટ આપાત કોણનો ટેન્જેન્ટ એ માધ્યમના પારદર્શક માધ્યમના વક્રી વળાંક જેટલો હોય છે એટલે કે તમે અહીંયા ધ્રુવીમાન કોણનો ટેન લઈ લો એ તમને માધ્યમનો વક્રી વળાંક આપશે તો આનો ઉપયોગ કેવી રીતે થાય એ હું આગળ બતાવું છું અને આ આખી થિયરી લખાય કેવી રીતે હું અહીંયા વિડિયોમાં બતાવી રહ્યો છું એમાંથી જોઈને તમે લખી લેજો।